ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગણિતમાં આપણે આગળનું પ્રકરણ લીટીઓ જ લીટીઓ. તો હવે આપ તમે નાનપણથી લીટીઓ શીખતા હોય છો, બરાબર? ઊભી, ત્રાંસી, વાંકી એવી લીટીઓ. તો હવે આમાં એવું જ છે કે લીટીઓ સાથે મજા આગળનું છે. તો હવે આગળ આપણે જોયું હતું કે આપણે ઊભી, આડી, ત્રાંસી એવી લીટીઓ તમે જોઈ છે. તે લીટીઓને ઉપયોગ કરીને જ તમે લખતા થયા છો. બાકી જો તમે નાના સિનિયર જુનિયરમાં હતા તો પહેલાં શરૂઆત જ એ લીટીઓથી થાય. પહેલાં આડી લીટી કરાવે, ઊભી લીટી કરાવે, ત્રાંસી લીટીઓ કરાવે. તો એવી રીતે પછી જેવી જેવી રીતે તમને પ્રેક્ટિસ થાય એવી રીતે પછી તમને અક્ષર લખવા આવે, શબ્દો લખવા આવે, બરાબર? તો હવે આગળ અહીંયા છે કે લીટીઓ સાથે મજા. તો હવે તમને અહીંયા કેલેન્ડર જેવું આપ્યું છે, જો તેમાં ટાઈમ અને વાર લખ્યો છે, બરાબર? પછી આવું કે પહેલાં છે ને આવી રીતે કાગળ હતું, તમને નહીં, તમારા મમ્મીને કદાચ ખબર હશે, પૂછજો. આવી રીતે આખું બંચ આવે અને લટકાવવાનું, પછી એને રોજ એને ફાડવાનું. એટલે એમાં છે ને તિથિ લખેલી આવે, તારીખ લખેલું આવે, એવી રીતે લખેલું આવે. તો અને હવે તો બધી ડિજિટલ ઘડિયાળ આવી ગઈ છે, એટલે હવે તમારે ટાઈમ, ઘડિયાળ, હવે તો મોબાઈલ બી અંદર એટેચ થાય છે. હવે તો બધી સ્માર્ટ વોચ આવી ગઈ છે. તો ઘડિયાળમાં આપણે ટાઈમ બી જોઈ શકીએ અને પ્લસ આપણે શું જોઈ શકીએ, એમાં વાર બી આપણે જોઈ શકીએ. તો અહીંયા છે કે જિજ્ઞાસા પાસે એક ઘડિયાળ છે, તે અંકોમાં લખેલો સમય અને અઠવાડિયાનો વાર પણ વાંચી શકે છે. એટલે અઠવાડિયામાં જે વાર હોય એ પણ વાંચી શકે અને જે સમય હોય એ તો ઘડિયાળમાં દેખાવાનો જ છે ટાઈમ. તો હવે એવું છે કે અંકો અને અક્ષરો સીધી લીટીના બનેલા છે, બરાબર? હવે એ તો અલગ અલગ ટાઈપના અક્ષરો હોય, કરસું હોય, ઇંગ્લિશમાં કેવું કરસુંમાં લખવામાં આવે તો સીધા હોય, વાંકા હોય, થોડા ક્રોસમાં હોય. પછી આમ આપણે વાંકી, લાકડી વાળીને લખીએ એવી રીતે બી અક્ષરો અલગ અલગ ટાઈપના હોય. તો અહીંયા એવું કહે છે કે જે અંકો હોય છે એ સીધી લીટીના બનેલા હોય છે. જો આડી, ઊભી, પાછી આડી, ઊભી, આડી એવી રીતે બેમાં દેખો, પછી એકમાં ઊભી, એટલે આવી રીતે શું કહે છે કે અહીંયા ઊભા જે અંકો છે એ સીધી લીટીના બનેલા છે એવું કહે છે. એમ કહે છે કે જિજ્ઞાસા દિવાસળીની મદદથી વધારે અંકો અને અક્ષરો બનાવે છે. હવે અહીંયા જો આવી રીતે કમળનો ક, પછી ગણપતિનો ગ, આવી રીતે જે દિવાસળી છે એમાં આવી રીતે એને આડી ઊભી કરીને ચોંટાડીને શું કર્યું છે, આવી રીતે અંકો બનાવ્યા છે. એબીસીડી બી તમને આવડે છે, આખો કક્કો આવડે છે, બરાબર? એટલે કોઈ બી અંક આપણે બનાવવો હોય તો દિવાસળીની મદદથી બનાવી શકાય. પણ કદાચ કોઈ વળાંકવાળો અક્ષર હોય તો કદાચ ના બી બને. અમુક અક્ષર એવા હોય કે દિવાસળી તમે ના બી બનાવી શકો, પણ મોસ્ટ ઓફ તો તમે દિવાસળીથી અંકો બનાવી શકો. એટલે કે આવા થોડા વધુ બનાવો. હવે એવું કહે છે કે વપરાયેલી દિવાસળીઓ ભેગી કરો, તેમની મદદથી અંકો અને અક્ષરો બનાવી મજા કરો. પછી એવું કહે છે કે એવા કોઈ અંક કે અક્ષર છે જે તમે દિવાસળીની મદદથી ન બનાવી શકો, અહીંયા એવું કહે છે. હવે તો તમે બનાવો તો જ તમને ખબર પડે. હવે આના પરથી તમને છે ને મેં એક પ્રોજેક્ટ આપું છું. જો તમારે શું કરવાનું, હવે કાલે તો રજા છે એટલે હવે તમારે બીજું કંઈક હોમવર્ક હોય નહીં, અને આ કરશો તો તમને મજા બી આવશે. તમારે શું કરવાનું, કોરું કાગળ લેવાનું અને તમારું નામ, તમને બધાને ઇંગ્લિશમાં લખતા આવડે જ છે, તો તમારે શું કરવાનું, જે દિવાસળી વેસ્ટેડ હોય કાં તો પછી એક પેટી હોય ને, પેટી તો 50 પૈસાની જ આવે છે કાં તો રૂપિયાની આવે છે, તો એ પેટીમાં જેટલા હશે ને તે થઈ જશે દિવાસળીથી. તો એ દિવાસળી હોય ને તો ગુંદર અને દિવાસળી કાં તો ફેવિકોલ, એનાથી તમારે તમારું નામ લખવાનું છે, બરાબર? અને એ આવતા મંગળવારે જ્યારે હોમવર્કનો પીરિયડ હોય ને ત્યારે તમારે હોમવર્કમાં સેન્ડ કરવાનું છે. એટલે હજુ તો તમારે જોડે અઠવાડિયું છે, બરાબર? હવે કાલે તમારું હોમવર્ક છે પણ કાલે તો રજા છે એટલે તમે હોમવર્ક કે સેન્ડ કરશો. એટલે આવતા મંગળવારે તમારે આ જે પ્રોજેક્ટ આવ્યો છે એ તમારે કોરા કાગળ પર તમારું પોતાનું નામ દિવાસળીથી લખીને તમારે સેન્ડ કરવાનું છે. ઓકે, ચાલો. હવે છે કે એવા કોઈ અંક કે અક્ષર છે જે તમે દિવાસળીની મદદથી ન બનાવી શકો, તો કે હવે સીધી લીટીથી કેટલાક અંકો લખો. હવે અંકો બી 1, 2, 3 છે એ બી આપણે ગુજરાતીમાં હોય એવી રીતે બી આપણે લખી શકીએ છીએ. કે સીધી લીટીથી કયા અક્ષરો લખી શકાય, કયા સરળ છે, સીધી લીટીથી અંકો અને અક્ષરો બીજે ક્યાં લખેલા હોય છે તે શોધો. હવે અમુક જગ્યાએ સીધી લીટીથી લખેલા હોય છે, ઘડિયાળમાં હોય કે અમુક કોઈ જગ્યાએ કંઈક લખેલું હોય, બરાબર? પછી ચિત્રમાં બી જોજો, તમને અમુક વસ્તુ અમુક ચિત્ર પર લખેલું હોય છે, વાક્ય કે વધુ વૃક્ષ વાવો, પાણી બચાવો એવી રીતે, તો અમુક વાર સીધી લીટીથી એ અંકો લખેલા હોય છે. એવું કહે છે નાચતી લીટીઓ. હવે નાચતી લીટીઓ એટલે કે લીટીઓ થોડી નાચતી હોય, પણ એ એવું કહેવા માગે છે કે હવે રેમ્યાએ ટ્રાફિક પોલીસને વાહનોને દિશા બતાવતા જોયો. શું ટ્રાફિક પોલીસ ક્યારેય વાંકી લીટીઓ બનાવે છે? એટલે ટ્રાફિક પોલીસ એટલે તમે છે ને તમારા પપ્પા જોડે બહાર ગયા એટલે આવી રીતે જોયું હશે તમે કે હવે તો મોસ્ટ ઓફ ટ્રાફિક સિગ્નલ આવી ગયું છે એટલે
આ ટ્રાફિક હોલદાર હવે ભાગ્યે જ દેખાય. બાકી આપણે ત્યાં આગળ ટ્રાફિક સિગ્નલ મૂકેલો એટલે ત્યાં આગળ 60 સેકન્ડ થાય ત્યાં સુધી ઊભી રહેવાનું, બરાબર, સ્ટોપ આવે એટલે, અને પછી જ્યારે ગો કે એટલે પછી આપણે ત્યાં ચા આપણે જવાનું હોય એવી રીતે હોય. પણ આવી રીતે ટીવીમાં બી તમે જોયું હશે તો એ લોકો આવી રીતે હાથ બતાવે કે આવી રીતે સ્ટોપ કે ને ત્યારે આમ ઊભું રહેવાનું અને પછી આમ જવાનું કે ને તો જવાનું એવી રીતે, આવી રીતે ઊભું હોય તો એ આડી અને ઊભી એવી લાઇન બનાવે છે. તો એવું કહે છે કે રેમ્યાએ ટ્રાફિક પોલીસની નકલ કરવાનો પ્રયત્ન કર્યો. તેણે ઘણી સીધી અને વાંકી લીટીઓ બનાવી પણ તે મજાનું હતું, તે નાચવા જેવું લાગ્યું. હવે ટ્રાફિક પોલીસ ઊભો છે અને ત્રાસીને ઊભી નાડીને એવું બધું, જો ઊભી આડી લીટીઓ તો એ બને છે પણ હવે ક્રોસમાં કરે પછી ગમે તેવીની ઈચ્છા હોય એવું કરે તો એ યોગ્ય ના લાગે. એવું લાગે જાણે એ ડાન્સ કરતો હોય ઊભો ઊભો એવું લાગે, એટલે એને યોગ્ય લાગ્યું નહીં. કે તેણે ઘણી બધી સીધી અને વાંકી લીટીઓ બનાવી પણ તે કેવું લાગ્યું, નાચવા જેવું લાગ્યું. નીચે આપેલા નાચવા માટેના પગલાંનો ઉપયોગ કરો અને રેમ્યાનીને જેમ આણંદ માણો. હવે અહીંયા તમને અહીંયા લખ્યું છે કે તેના હાથ જુઓ, તે ઊભી અને આડી લીટીઓ જેવા દેખાય છે. હવે અહીંયા તમને 4 ચિત્રો આપ્યા છે, એમાં આડી લીટી પછી ક્રોસ લીટી ઊભી લીટી એવી રીતે તમને અહીંયા બતાવ્યું છે. એટલે આ જે અહીંયા તમને બતાવ્યું છે આ નૃત્ય કરે છે, આ જે સ્ત્રી અહીંયા છે એ શું કરે છે, નૃત્ય કરે છે. એટલે એના બીજો અહીંયા આડો હાથ છે પછી આ ઊભો હાથ છે એવી રીતે શું છે અહીંયા નૃત્યમાં બી શું કરે છે, આવો આડી ઊભી લાઈન બને છે. એટલે અહીંયા તમને આવી રીતે નૃત્યના સ્ટેપ આપ્યા છે કે આવા સ્ટેપ કરીએ ને, હવે ભરતનાટ્યમ હોય એમાં આવા સ્ટેપ થાય, બરાબર. તો અહીંયા તમને એવા સ્ટેપ આપ્યા છે કે આડી લીટી થાય, ઊભી લીટી થાય, ક્રોસ લીટી થાય, એવું અહીંયા બતાવ્યું છે. ચાલો હવે આગળ છે કે ટપકાની મદદથી ભાત. હવે તમને સીધી અથવા વાંકી લીટીઓથી ટપકા જોડો તો કે તમારે પોતાની ભાત બનાવો. આવું તમે જોયું હશે રંગોળી પાડવાનું હોય ત્યારે કાગળ છે ને કાણાવાળું હોય, પછી આપણે એને મૂકીને આમાં કાણા પાડવાના અને પછી આવી રીતે કાણા જોડવાના, એમાં બી ઊભી આડી ક્રોસમાં એવી લીટી હોય. પણ જો કે હવે તો રંગોળી મોસ્ટ ઓફ આવી બધા ઓછી પાડે, ટપકાવાળી મોસ્ટ ઓફ ડાયરેક્ટ પાડે. પણ પહેલાં આવું હતું કે આવી રીતે ભાત પાડે, આવી રીતે ટપકા પાડે ને પછી એમાંથી ટપકા જોડી જોડીને પછી શું અલગ અલગ પ્રકારની ડિઝાઇન તૈયાર કરે. તો આમાં તમને જો માછલી છે, પછી ફૂલ છે, આવી રીતે નીચે ચોરસમાં ડિઝાઇન આપી છે, એટલે આમાં તમારે બીજા ટપકા જોડીને તમારી જાતે તમારી ડિઝાઇન જેવી આવડે એવી તમારે બનાવવાની. ચાલો પછી છે કે ચિત્રમાં લીટીઓ. એવું કહે છે કે લોક કલાકારોએ બનાવેલા આ ચિત્રો નેન્સીએ જોયા. જુદા જુદા પ્રકારની વાંકી, ઊભી, ત્રાસી અને આડી લીટીઓ જુઓ. હવે અહીંયા ચિત્રો બનાવ્યા, આ મોટા મોટા પેન્ટરો હોય ને એમને આવા બધા ચિત્રો બનાવતા આવડે. તો આવી રીતે ચિત્રમાં જો આડી ઊભી લીટીનો ઉપયોગ કરીને ચિત્ર બનાવ્યા છે, પણ કેવું મસ્ત લાગે છે. હવે આમાં બીજો બધી લીટીઓ તમને દેખાય છે, જો ક્રોસમાં છે, પછી ગોળ છે, ઊભી છે, આડી છે, ક્રોસ છે, એટલે આવી રીતે ઉપયોગ કરીને શું કર્યું છે, ચિત્રો બનાવ્યા છે. પછી એવું કહે છે કે આવા વધુ ચિત્રો દોરો, તમને આવડે તો દોરવાનું, ન તો વાંધો નહીં. તમને ખાલી અહીંયા ચેપ્ટર આપણું પૂરું થાય છે, આમાં લીટીઓ જ લીટીઓ, આમાં બીજું કશું હતું નહીં, ખાલી લીટીનું છે કે આ લીટી ઊભી, વાંકી, ત્રાસી એ કેવા પ્રકારની હોય છે. ખાલી તમારે પ્રોજેક્ટે તમને આ લ્યો, તમારું નામ ખાલી દિવાસળીની પેટી, જે દિવાસળીની છે દિવાસળી, એનાથી તમારે ખાલી ચોંટાડવાની છે એટલે તમને ખબર પડે. થેન્ક યુ.